શહેરના વેસુ વિસ્તારમાં નવી બંધાતી બિલ્ડિંગમાં કામ કરતા આધેડની 12 વર્ષીય દીકરી પર ત્યાં જ કામ કરતા વિદર્ભી યુવકે નજર બગાડી. હવસકોરે કિશોરને લલચાવી ફોસલાવી ત્યાંથી ભગાડી જઈ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા, બળાત્કાર ગુજાર્યો. આ બનાવને પગલે કિશોરીના પરિવારે પોલીસ વિદર્ભી યુવક સામે બળાત્કારનો ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. સુરતના વેસુ વીઆઈપી રોડ નંદનવન 2ની બાજુમાં હાલમાં નવું બાંધકામ ચાલતું હોય ત્યાં મોટી સંખ્યામાં મજૂર વર્ગ કામ કરી રહ્યા છે. આ દરમિયાન ત્યાં કામ કરતા મોહમ્મદ રેજાઉલ મોહમ્મદ સરાફત નામના યુવકે ત્યાં જ કામ કરતી શ્રમિકની 12 વર્ષીય કિશોરી પર દાંત બગાડી. કિશોરીના પિતા ત્યાં સાઈડ ઉપર બાંધકામ કરી મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને આ જ તકનો લાભ ઉઠાવી મોહમ્મદ રેજાઉલ કિશોરી સાથે વાત કરી ત્યાંથી ભગાડી ગયો. અન્ય સ્થળ પર લઈ જઈ કિશોરી પર મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી બળાત્કાર કર્યો. કિશોરી ન દેખાતા પરિવારે શોધખોળ શરૂ કરી અને બાદમાં જાણ થઈ કે મોહમ્મદ રેજાઉલ નામનો યુવક તેણે ભગાડી ગયો છે. કિશોરીના પિતાએ તાત્કાલિક વેસુ પોલીસ મથકનો સંપર્ક કર્યો, ફરિયાદ નોંધાવી. વિદર્ભ યુવક સામે પરિવારે ફરિયાદ નોંધાવતા જ પોલીસે બંનેને ઝડપી લીધા. કિશોરીએ તમામ હકીકત જણાવતા પરિવારે મોહમ્મદ રેજાઉલ મોહમ્મદ સરાફત સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કર્યો છે. વેસુ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે આઈપીસીની ધારા 374, 3 અને 363 તથા પોક્સોની કલમો હેઠળ એક ગુનો દાખલ થયેલ છે, જેમાં જે એક ભોગ બનનાર છે બેન, એમને સાથે જે વ્યક્તિ છે શારીરિક સંબંધ બાંધેલા, એમને ભગાડી લઈ ગયેલ અને પછી જે છે પોલીસને જ્યારે આ બનાવની જાણ પડી ત્યારે પોલીસની ટીમ જે છે તાત્કાલિક આરોપીને શોધવા માટે રવાના થઈ અને એ પ્રમાણે આરોપીને પકડી પાડવામાં આવેલ છે અને અત્યારે આ જે ઓફેન્સ રજીસ્ટર થયો છે એની આગળની કાર્યવાહી ચાલુ છે. જે આરોપી છે એમનો નામ જે છે રેજાઉલ છે અને આ જે ત્યાં એક વેસુ વિસ્તારમાં જ્યાં એક બાંધકામની સાઇટ ચાલતી હતી ત્યાં જે છે એ અત્યારે કામ કરતો હતો. એ આશરે 13 વર્ષ જેટલી ઉંમર છે. એ મહારાષ્ટ્ર બાજુ નીકળી ગયા હતા. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.